ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પરાક્રમ શું અપડેટ મળી રહી છે? રાજકોટ લોધિકા સંઘ ની અંદર ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી હતી અને આ ચૂંટણી બિનરીફ્રીત થાય એ માટે અમારા પ્રયાસો હતા અને આજે ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે સંજયભાઈ અમરેલિયાની સર્વાનુમતે બિનરીફ્રીણી કરવા આવી છે કે સહકારી ક્ષેત્રના માધ્યમની અંદર ક્યારેય ચૂંટણી ન થાય માટે હંમેશા પ્રયત્નો રહ્યા છે. રાજકોટ લોધિકા સંઘ હોય, રાજકોટ ડેરી હોય, બેંક હોય કે અન્ય સહકારી સંસ્થાઓ જે ખેડૂતોના હિત માટે કામ કરતી સંસ્થાઓ છે અને આ સંસ્થાઓ બિનહરીફ થાય એ માટે હંમેશા પ્રયાસ કરી રહ્યા છે અને એના ભાગરૂપે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે બિનહરીફ થઈ છે. સહકારી ક્ષેત્રમાં ચૂંટણીઓ ન થાય માટે હંમેશા પ્રયાસો હોય છે. રાલો સંઘની ડિરેક્ટરની ચૂંટણીમાં પણ અમે સમર્થનના ભાગરૂપે બેઠા હતા અને ચેરમેન વાઇસ ચેરમેનમાં પણ ચૂંટણીઓ ન થાય એને બિનહરીફ. નરેન્દ્રસિંહ શું કહેશો, જે રીતે આપની વરણી થઈ છે સંઘ માટે શું કામ કરશો? રાલો સંઘ એક ખેડૂતોના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા છે. મારા પર વિશ્વાસ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ રૂપાપરા, લાલજીભાઈ સાવલિયા, ખાસ તો આજના તબક્કે રાલો સંઘની ચૂંટણીમાં જેને પહેલેથી એક લડાયક નેતા તરીકેની, લડાયક આગેવાન તરીકેને, એક રણયોદ્ધા તરીકે જેને કામગીરી કરી છે એવા ભાઈ અરવિંદભાઈ રૈયાણી, કે સાવ સાચું કહું તો, ખરા દિલથી કહું તો, હકના પ્રમુખપદના સાચા દાવેદાર અરવિંદભાઈ રૈયાણી હતા. એમની ખેલદિલી અને રાલો સંઘમાં કોઈ મંદુક કે વૈમનસ્ય ન રહે એવા સારા ઉદ્દેશથી ભાઈ અરવિંદભાઈ રૈયાણીએ, નીતિનભાઈ ઢાકેચાએ જે ખેલદિલી અને જતું કરવાની ભાવના બતાવી છે, હું માનું છું કે આગામી દિવસોમાં આ સંસ્થાનો વિકાસ છે એ આ જ પાયા ઉપર આગળ ધપશે.